નંબર બે બોલો, બીજા ભગવાન નું નામ બોલો. અજીત, અજીતનાથ. ભગવાનના નામની પાછળ અદભુત રહસ્ય. ભગવાને જયારે જન્મ નતો લીધો, ભગવાન જયારે માતાની કુક્ષીમાં નતા પધાર્યા, બોલો ભગવાનની માતાનું નામ શું? વિજયા. પિતાનું નામ? જીત શત્રુ. ભગવાને જયારે જન્મ નતો લીધો ત્યારે ભગવાનના માતા અને પિતા ઘણી વખત ચેસ રમતા હતા. આજે ચેસ કહેવાય, એ જમાનામાં એને સોખા કહેવાતા. આ સોખા બાજીની અંદર દર વખતે માતા હારી જાય અને જીતી કોણ જાય? પિતા. દર વખતે બન્યું એવું, ભગવાન જયારે માતાની કુક્ષીમાં પધાર્યા ત્યારે ટાઈમ પાસ કરવા માટે માતા અને પિતા પણ ત્યાં સોખા રમે છે. પણ ભગવાનના પિતાએ માર કર્યો. જ્યારે જ્યારે સોખા રમવાની બાજી શરૂ થાય, થોડી જ વારમાં ભગવાનના પિતા હારી જાય અને માતા જીતી જાય. 9 મહિના સુધી જ્યારે જ્યારે પિતા રમ્યા ત્યારે આઉટ અને માતા જીતી જાય. ભગવાનના પિતાને એકવાર વિચાર આવી ગયો, આવું કેમ થતું હશે? પછી વિચાર આવતા થયો, નહીં, આ બાળક માતાની કુક્ષીમાં છે, આ બાળકને લીધે માં જીતે છે. માને કઈ આવડતું નથી એટલું રમતા, પણ આ બાળકના પ્રભાવે માં જીતે છે. માટે આ બાળકનો જ્યારે જન્મ થશે ત્યારે આપણે એનું નામ શું પાડશું? જેનાથી કોઈ જીતી, જેને કોઈ જીતી ન શકે એનું નામ અજીત. આપણે પરમાત્માનું નામ લઈને ચેસમાં રમવા નથી બેસવાનું, ક્રિકેટમાં રમવા નથી જવાનું, કેરમમાં રમવા નથી જવાનું. આપણે ભગવાન અજીતનાથને તારંગામાં જ્યારે વંદના કરીએ ત્યારે એટલી જ પ્રાર્થના કરવાની, અનંત કાળથી પ્રભુ રાગ દ્વેષ મારા પર વિજય મેળવી રહ્યા છે, હે પરમાત્મા તારી ભક્તિ કરવા દ્વારા રાગ દ્વેષ પર હું વિજય મેળવું એવી મારા પર કૃપા કરજો, તો તમારું અજીત નામ સાર્થક. બોલ અજીત નામ. ત્રીજા ભગવાન તમારા સંઘના માનીતા કયા છે? યોગાનુયોગ સંઘના માનીતા ટ્રસ્ટી, એમના ફળે આ સંભવનાથ આવ્યા. ભગવાન સંભવનાથ, શું નામ છે? સંભવ કેમ પડ્યું ખબર છે? ભગવાને જ્યારે આ ધરતી પર જન્મ લીધો ત્યારે આ પરમાત્માએ આગલા જ ભવની અંદર બહુ અદભુત વર્ણન કર્યું છે ત્રિશેષ્ઠી સલાકા પુરુષ ચરિત્રમાં. આ પરમાત્મા આગલા ત્રીજા ભવની અંદર જયારે જે જન્મ લીધો તો રાજા તરીકે હતા અને ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે મામ પોકારી ગયા હતા. એ સમયે આ પરમાત્માને એકવાર વિચાર આવ્યો હતો, મારું ચાલે તો આખી દુનિયાને હું સુખી કરી દઉં, કોઈ ભૂખ્યો ન રહેવો જોઈએ, કોઈ દુખ્યો ન રહેવો જોઈએ. પણ ભગવાન પણ વિચારે છે કે હું લાચાર છું, મારી એટલી શક્તિ નથી કે હું બધાને સુખી કરી દઉં. ત્યારે પરમાત્માએ એટલો જ વિચાર કર્યો, મારા સંઘના જેટલા સભ્યો છે, મારા જીન શાસનને પામેલા જેટલા મેમ્બર્સ છે, કમસે કમ એમને સુખી કરી દઉં. આગલા ત્રીજા ભૂમાં ભગવાન સંભવનાથે સાધર્મિકોને સુખી કર્યા. જો યોગાનુયોગ જુઓ, જે સંઘમાં સંભવનાથ છે એ સંઘમાં કલ્પેશભાઈ છે. કલ્પેશભાઈ કઈ સંભવનાથને જોઈને આવ્યા હતા? બહુ તો વાસુ પૂજ્ય બંગલો જોઈને આવ્યા હશે. પણ એ સંભવનાથ દાદાની પૂજા કરતા કરતા કેવી શક્તિ એમને પ્રાપ્ત થઈ? 6 વર્ષ પહેલા ગચ્છાધિપતિનું ચાતુર્માસ સાંતાક્રુઝમાં બાયપાસની સર્જરી એમણે બોમ્બે હોસ્પિટલમાં બ્રિજકેન્ડીની અંદર, અને જ્યારે સર્જરી કરાવીને બહાર આવ્યા, જીનાગરા નામનું મેગેઝિન હાથમાં આવ્યું. સ્વર્ગસ્થ ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજનો લેખ પર્યુષણ નિમિત્તે હતો અને સાધર્મિક ભક્તિનો જ. કલ્પેશભાઈ વાંચતા હતા, સંભવનાથ ભગવાને આગલા ત્રીજા ભાવમાં સાધર્મિકોની ભક્તિ કરી. હું 20-20 વર્ષથી સંભવનાથની પૂજા કરું, અને જેમને મારા આરાધ્ય માનું એ કુમારપાળ ભાઈની એક ઈચ્છા છે કે આપણે 5,000 સાધર્મિકને લખપતિ બનાવવા. તમને 83 માનતા તો તરત આવડે છે?
અને કલ્પેશભાઈ ત્યાં અભિગ્રહ લીધો. આ બીમારીમાંથી બહાર આવું એટલે પહેલું કામ મારે આ કરવાનું, અને સુભસ્ય શીઘ્રમ જેવા હરતા ફરતા થયા કુમારપાળ ભાઈની રાહબરી નીચે ગુજરાતના 5000 પરિવારોને લખપતિ 2.5 વર્ષની અંદર બનાવ્યા. એ સિવાય પણ ગુપ્તદાન જે કર્યું છે, મને લાગે છે આની પાછળ સૌથી મોટી કૃપા જો કોઈની હોય તો વર્ષો સુધી કરેલી આ ભગવાન સંભવનાથની ભક્તિ.